नमस्ते विद्यार्थी मित्रों, आप सौनु फरी एक बार स्वागत करू छू अमारी आ चैनल जेनु नाम छे रियल एज्युकेशन कैच एट पर। मित्रों, खूब लांबा समयगाळा पछी आपणे मळ्या छीए ने आजे आपणे आईपीसी विशे शीखवाना छीए, एनु प्रकरण 2। तो मित्रों, जे लोकोए हजु सुधी अमारी चैनल ने सब्सक्राइब नथी करी ते जल्दी थी आ चैनल ने सब्सक्राइब करी ले। तो वधु समय ना बगाड़ता मित्रों, आपणे आजे स्टार्ट करीए फरी। आजनो आपणो विषय छे भारतीय फौजदारी धारो 1860। आपणे गया अगाउ पण जोई गया छीए एनो एनी कलम 1-5 आपणे शीखी गया छीए। तो आगळ वधीए आजना चेप्टर तरफ। मित्रों, आजनो आपणो जे सब्जेक्ट छे ते भारतनो फौजदारी कायदो 1860 छे। मित्रों, आजे आपणो जे सब्जेक्ट छे ते भारतनो फौजदारी कायदो 1860, जेने इंग्लिश मां शुं कहीशुं? तो इंग्लिश मां एने कहीशुं आपणे आईपीसी, इंडियन पीनल कोड। तो आजे आपणे कलम प्रकरण नंबर 2 सामान्य स्पष्टीकरणो, जनरल एक्सप्लेनेशन जोवाना छीए। कलम नंबर 6 થી कलम नंबर 52 क સુધીની આપણે कलम नंबर 1 થી कलम नंबर 5 આપણે આગળ જોઈ ગયા છે। તો હવે એને રિપીટ નથી કરતા, હવે આપણે આગળ ચાલીએ છીએ। તો આ જે ચેપ્ટર છે અને પ્રકરણ નંબર 2 ને कलम नंबर 6 થી कलम नंबर 52 क સુધી આપણે કઈ રીતે ઈઝીલી યાદ રાખી શકીએ તેની ટ્રિક હું તમને અહીંયા સમજાવવાનો છું। તો આ વિડિયો મિત્રો આખો જ દેખજો, પૂરો એન્ડ સુધી જોજો, તો આપને ખબર પડશે ને વચ્ચે વચ્ચે હું આપને શોર્ટ ટ્રિક કહેતો રહીશ જેથી આપ આ કલમ ને યાદ કઈ રીતે રાખી શકો। અને આ જે ચેપ્ટર છે સિવિલ જજ ની એક્ઝામ માં, પીઆઈ, પીએસઆઈ, બીસીઆઈ, બાર કાઉન્સિલ ની એક્ઝામ માં, એલએલબી માટે તો ઉપયોગી છે, તેમજ કાયદાને લગતા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે। તો અહીંયા આપણે કલમ 6 થી 52 કને કઈ રીતે યાદ રાખી શકીએ સિમ્પલી તેના વિશે આપણે આજે જોવાના છીએ। અને વચ્ચે વચ્ચે હું શોર્ટ ટ્રિક પણ આપને સમજાવતો રહીશ કે જેથી આપ ઈઝીલી આને યાદ કરી શકો, ક્યારે પણ કોઈ પણ એમસીક્યુ આપ ખોટો નહીં કરવાનો, એમસીક્યુ આપ સાચો કરીને જ આવશો। તો મિત્રો, આ વધુ સમય ન બગાડતા આજે આપણે જઈએ આપણા સબ્જેક્ટ ઉપર। પ્રકરણ નંબર 2 જે છે સામાન્ય સ્પષ્ટીકરણો છે, કલમ નંબર 6 થી કલમ નંબર 52 ક। તો સ્ટાર્ટ કરીએ આજનો આ લેક્ચર। મિત્રો, ભારતીય દંડ સંહિતા 1860 ભાગ 2 પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણો જે છે તે કલમ નંબર 6 થી કલમ નંબર 52 ક માં આપવામાં આવેલા છે। તો આને જનરલી આપણે એમ પણ કહી શકીએ કે આ જે 6 થી 52 ક નો જે ભાગ છે તે મિત્રો જનરલી આપણે વાત કરતા હોઈએ તો એ ડેફિનેશન ક્લોઝ હોય છે। દાખલા તરીકે બીજા કોઈ પણ કાયદામાં આપણે જોઈએ તો બીજા બધા કાયદામાં કેવું હોય છે, બીજા બધા કાયદામાં એવી જોગવાઈ હોય છે કે કલમ નંબર 2 માં જનરલી ડેફિનેશન ક્લોઝ આપવામાં આવેલા હોય છે। તો ડેફિનેશન ક્લોઝ એટલે વ્યાખ્યાઓ, આ કાયદામાં કયા શબ્દને કયા અર્થમાં જોવાનો છે, લેવાનો છે, સમજવાનો છે મિત્રો। તો એ રીતે અહીંયા પણ ભારતીય દંડ સંહિતા 1860 માં પણ કલમ 6 થી માંડીને કલમ 52 ક સુધી અમુક ડેફિનેશનો છે, શબ્દના અર્થો છે, સેન્સ ઓફ એક્સપ્રેશન છે, ક્યાંક ગુડ ફેથ ની વ્યાખ્યા છે, તો આ બધી જ વસ્તુ આપણે અહીંયા સમાવેશ કરવાના છીએ મિત્રો। તો ક્યાંય પણ આ વિડીયોને અધૂરો ના જોતા હું શોર્ટ ટ્રિક પણ કહીશ કે કઈ રીતે 6 થી 52 કને લાઇનસર યાદ રખાય, કારણ કે હવેના જે પ્રશ્નો પૂછાય છે તે કલમમાં શું આપેલું છે ને આ કઈ કલમમાં આપેલું છે એ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે જનરલી। તો આપણે એ પણ રીતે યાદ રાખી શકીએ તે હેતુથી આપણે આ ચેપ્ટર, આ લેક્ચરનું, આ વિડીયોનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો। તો વધુ સમય ન લેતા આપણે આજના ટોપિક પર જઈએ મિત્રો। આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ કલમ નંબર 6। કલમ નંબર 6 ભારતીય દંડ સંહિતાની કલમ નંબર 6 શું કહે છે? તો કલમ નંબર 6 એવું જણાવે છે કે આ અધિનિયમમાંની વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે તેવું સમજવું। એટલે કે અહીંયા જે પણ કોઈ વ્યાખ્યા આપવામાં આવી છે તે અપવાદને આધીન છે, તે વ્યાખ્યાઓ કેવી છે, અપવાદને આધીન છે એવું સમજવાનું છે જનરલી।
તો જે પણ કોઈ વ્યાખ્યા છે તેને પૂરો મિનિંગ લેવાનો નથી, એવું સમજવાનું છે કે તેનો પણ કોઈ અપવાદ છે, અપવાદને આધીન રહીને આ વ્યાખ્યા આપવામાં આવી છે. બેર એક્ટમાં શું જોગવાઈ કરવામાં આવી છે? તો બેર એક્ટમાં એવી જોગવાઈ છે, આપણે જોઈએ કે ડેફિનેશન ઇન ધીસ કોડ ટુ બી અન્ડરસ્ટુડ સબ્જેક્ટ ટુ એક્સેપ્શન્સ, એટલે અપવાદને આધીન આ અધિનિયમમાં વ્યાખ્યાઓને સમજવાની છે મિત્રો. તો થ્રુ આઉટ ધીસ કોડ એવરી ડેફિનેશન ઓફ એન ઓફેન્સ, every penal provision and every illustration of every such definition or penal provision shall be understood subject to the exceptions contained in the chapter entitled general exceptions, though those exceptions are not repeated in such definition, penal provision or illustration. So કહેવા માંગે છે કલમ નંબર 6? કલમ નંબર 6 માટે એટલું યાદ રાખવાનું મિત્રો કે જે પણ કોઈ વ્યાખ્યાઓ આપવામાં આવી છે તે અપવાદોને આધીન છે. હું આને એકદમ સરળ બનાવી દઉં છું, પહેલા એકવાર આનું ગુજરાતી જોઈ લઈએ. તો આ અધિનિયમમાં બધી જગ્યાએ ગુનાની દરેક વ્યાખ્યા, શિક્ષાની દરેક જોગવાઈ અને એવી દરેક વ્યાખ્યા અને શિક્ષાની દરેક જોગવાઈનું દરેક ઉદાહરણ સામાન્ય અપવાદોના શીર્ષક વાળું જે ચેપ્ટર છે, પ્રકરણ છે, એમાં આપેલા જે પણ કોઈ અપવાદો છે તેને આધીન રહેશે. પછી ભલે તે અપવાદની પુનરુક્તિ તેવી વ્યાખ્યાઓમાં કે શિક્ષાત્મક જોગવાઈઓમાં કે ઉદાહરણોમાં આવી ન હોય, પુનરોક્તિ ન થઈ હોય, તો પણ આપણે એવું જ સમજવાનું છે મિત્રો. તો અહીંયા કલમ નંબર 6 ને ઇઝીલી કઈ રીતે સમજી શકીએ? તો કલમ નંબર 6 માં આપણે એટલું સમજવાનું કે વ્યાખ્યાઓ જે પણ કોઈ આપવામાં આવી છે મિત્રો, તે વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે. કઈ રીતે? તો મિત્રો સમજો કે આ આપણે એક ઉદાહરણ લઈએ કે આ અધિનિયમમાં જે કલમો ગુનાની વ્યાખ્યાઓ આપી છે તે 7 વર્ષથી ઓછી વયનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી. આપણે ચેપ્ટર જનરલ એક્સેપ્શનમાં જોવાના છે કે 7 વર્ષથી નીચેની બાળક જે છે એ ગુનો કરે તો એની ગુનો એક ગુનો બનતો નથી. પણ અહીંયા એવું સમજાવવા માંગે છે કે 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈ પણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવી જોગવાઈ કરતા સામાન્ય અપવાદને આધીન રહીને તે વ્યાખ્યાઓ સમજવાની છે. એટલે આપણે ગુનો 7 વર્ષથી ઓછી વયનું બાળક એવા ગુના કરી શકતું નથી એવું નહીં, પણ અહીંયા સમજવાનું શું છે કે 7 વર્ષથી ઓછી વયના બાળકે જો કોઈ ગુનો કર્યો છે તો ગુનો ગણાશે નહીં. ઓકે, તો આ કલમ નંબર 6 નું એક શોર્ટ ટ્રિક હતી સમજવાની કે કોઈ પણ વ્યાખ્યા જે છે એ અપવાદને આધીન રહીને સમજવાની છે, એટલું જણાવવા માંગે છે આ કલમ નંબર 6. ક્લિયર છે? ઇઝીલી ક્લિયર થઈ ગઈ હશે. હવે ગમે ત્યારે પૂછાય પરીક્ષામાં તો આવડવી જોઈએ. કલમ નંબર 6, વ્યાખ્યાઓ અપવાદોને આધીન. ઓકે, આગળ વધીએ. કલમ નંબર 6 ના મેં ઇલસ્ટ્રેશન મેં એ તો આપને જણાવી દીધું છે. બી માં એવું છે કે એ અ પોલીસ ઓફિસર વિધાઉટ વોરંટ એપ્રિહેન્ડ ઝેડ. એ નામનો એક પોલીસ ઓફિસર છે, એની પાસે વોરંટ નથી, ઝેડ ની ધરપકડ કરે છે. હુ હેઝ કમિટેડ મર્ડર, કે જેણે શું કર્યું છે, ખૂન કર્યું છે. હિયર એ ઇઝ નોટ ગિલ્ટી ઓફ ધી ઓફેન્સ ઓફ રોંગફુલ કન્ફાઇનમેન્ટ ફોર હી વોઝ બાઉન્ડ બાય લો ટુ એપ્રિહેન્ડ ઝેડ. એટલે કે એ નામની વ્યક્તિએ કોઈ ગુનો કર્યો નથી, એ તો બાઉન્ડ બાય લો છે, કાયદા દ્વારા એને સત્તા આપવામાં આવી છે કે ઝેડ નામની વ્યક્તિની ધરપકડ કરે. ધેરફોર ધ કેસ ફોલ્સ વિધિન ધ જનરલ એક્સેપ્શન વિચ પ્રોવાઇડ ધેટ નથિંગ ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ ડન બાય અ પર્સન હુ ઇઝ બાઉન્ડ બાય લો ટુ ડુ ઇટ. એટલે શું કહે છે કે એવું કોઈ કૃત્ય ગુનો બનશે નહીં કે જે વ્યક્તિએ પોતાના હોદ્દાની રૂએ અથવા કાયદા દ્વારા કાયદાથી બાઉન્ડ રહીને એવું કૃત્ય કરવામાં આવેલું હોય તો તેવું કૃત્ય ગુનો બનશે નહીં. તો અહીંયા શું સમજાવવા માંગે છે મિત્રો? અહીંયા સમજાવવા એટલું જ માંગે છે, કાયદાથી પ્રસ્થાપિત હોય એવી કઈ સત્તા આપી હોય તો તે વ્યક્તિ તે કાયદાથી પ્રસ્થાપિત કાર્ય કરી શકે, તે ગુનો બનશે નહીં. બાકી તમે કન્ફાઇનમેન્ટની વ્યાખ્યા જોશો તો તેમાં એવું લાગશે કે જો બાઉન્ડ બાય લો ના હોય તો એપ્રિહેન્ડ કરવું એ ગુનો બની જશે. અહીંયા પણ અપવાદોને આધીન સમજવાનું છે. તો કલમ નંબર 6 અહીંયા આટલું જ. તો કલમ નંબર 6 શું સમજવાનું છે? અધિનિયમમાં જે પણ કોઈ વ્યાખ્યાઓ આપવામાં આવી છે તે વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે. આગળ વધીએ મિત્રો, કલમ નંબર 7 પર આવો. એકવાર સમજૂતી આપેલા શબ્દ પ્રયોગનો ભાગ સેન્સ, એકવાર જો શબ્દ પ્રયોગ સમજાઈ દીધો તો તેનો સેન્સ ઓફ એક્સપ્રેશન આપણે કઈ રીતે લેવાનું છે? સેક્શન નંબર 7 જણાવે છે સેન્સ ઓફ એક્સપ્રેશન વન્સ એક્સપ્લેઇન. તો શું કહે છે? એવરી એક્સપ્રેશન
which is explained in any part of this code is used in every part of this code in conformity with the explanation. એટલે બહુ આપણને ભારે લાગે પણ શું છે, માત્ર સમજી લો કે આ અધિનિયમના કોઈ ભાગમાં સમજૂતી આપવામાં આવી હોય તેવા દરેક શબ્દ પ્રયોગનો ઉપયોગ સમજૂતીને અનુરૂપ રહીને આ અધિનિયમના બીજા દરેક ભાગમાં કરવામાં આવ્યો છે. શું કહે છે કે જ્યારે ગુડફેથની વ્યાખ્યા એક જગ્યાએ આપવામાં આવી હોય તો બીજી જગ્યાએ જ્યારે ગુડફેથ શબ્દ વપરાયો છે ત્યારે તે જ મિનિંગમાં વપરાયો છે, તે જ સેન્સમાં વપરાયો છે તેવું કહેવા માંગે છે. ઇઝી સમજાઈ ગયું? બિલકુલ ઇઝી છે. સેક્શન નંબર 7 સેન્સ ઓફ એક્સપ્રેશન. વન્સ એક્સપ્લેન, એકવાર એક શબ્દનો કોઈ સમજૂતી આપી દીધી હોય તો બીજી વાર એ શબ્દ ક્યાંય વપરાયો હોય આ અધિનિયમમાં તો તેની સમજૂતી તે જ પ્રમાણે રહેશે. મિત્રો, તો આ છે કલમ નંબર 7. 6 અને 7 ક્લિયર થઈ ગઈ. આગળ વધીએ. મિત્રો, કલમ નંબર 8 છે જાતિ. સેક્શન નંબર 8 શું છે? જાતિ, જેન્ડર. 8 થી જેન્ડર. ધ પ્રોનાઉન હી એન્ડ ઇટ્સ ડિરેટિવ્સ આર યુઝ ઓફ એની પર્સન વેધર મેલ ઓર ફિમેલ. કલમ નંબર 8 શું કહે છે કે આ ભારતીય દંડ સંહિતામાં, ભારતીય ફોજદારી કાયદામાં પુલ્લિંગવાચક શબ્દ સર્વનામ તે અને તેના સાધિત રૂપો કોઈ પણ વ્યક્તિ, પછી તે નર હોય કે નારી હોય, તેના માટે વાપરવામાં આવે છે. વેધર મેલ ઓર ફિમેલ, અહીંયા હી વાપરવામાં આવ્યું છે દરેક જગ્યાએ. એ તો કાં શી પણ હોય, એટલે કે નારી પણ હોય અને નર પણ હોય, તો પણ ત્યાં હી જ વપરાયું હશે. પ્રોનાઉન હી એટલે મેલ અથવા ફિમેલના કોઈ પણ સાધિત રૂપ માટે વાપરવામાં આવ્યું છે. અહીંયા કલમ નંબર 8 માં આટલું જ યાદ રાખવાનું, જાતિ 8 થી જેન્ડર છે. જેન્ડરમાં એવું કહે છે કે હી એન્ડ ડિરેટિવ્સ મેલ ઓર ફિમેલ, બસ એટલું જ યાદ રાખવાનું. સર્વનામ તે વાપરવામાં આવ્યું હોય તો એ કાં તો નર માટે પણ વાપરવામાં આવ્યું હોય અથવા તો નારી માટે પણ વાપરવામાં આવ્યું હોય. તો કલમ નંબર 6 શું હતું? કલમ નંબર 6 માં આપણે શું જોયું કે ડેફિનેશન જે છે એ અપવાદોને આધીન છે. કલમ નંબર 7 શું જોયું? એક્સપ્રેશન, સેન્સ, વન્સ એક્સપ્લેન્ડ, જે પણ સેન્સ છે, એક્સપ્રેશન છે, એકવાર સમજૂતી આપી દીધી તે જ રીતે સમજવાનું છે. અને કલમ નંબર 8 આપણે જોઈ, જાતિ, જેન્ડર, તો હી યુઝ થયો છે દરેક માટે, નર અથવા નારી માટે. ક્લિયર છે? કલમ નંબર 6, 7 અને 8 આગળ વધીએ. હવે છે મિત્રો કલમ નંબર 9. કલમ નંબર 9 શું છે? વચન. એક વચન, બહુવચન, એમ ને ઇંગ્લિશમાં કહેવાય છે નંબર. અનલેસ ધી કન્ટ્રરી અપિયર્સ ફ્રોમ ધ કન્ટેક્સ્ટ, વર્ડ્સ ઇમ્પોર્ટિંગ ધી સિંગ્યુલર નંબર ઇન્ક્લુડ ધી પ્લુરલ નંબર એન્ડ વર્ડ્સ ઇમ્પોર્ટિંગ ધ પ્લુરલ નંબર ઇન્ક્લુડ ધી સિંગ્યુલર નંબર. સંદર્ભથી જો કંઈ વિરુદ્ધનું જણાતું ન હોય તો કલમ નંબર 9 પ્રમાણે એક વચન દર્શાવતા શબ્દોમાં બહુવચનનો અને બહુવચન દર્શાવતા શબ્દોમાં એક વચનનો સમાવેશ થાય છે. કલમ નંબર 8 જેન્ડર છે. કલમ નંબર 9 શું છે? નંબર છે. નંબરમાં એવું કહે છે કે જ્યાં એક વચન દર્શાવતા શબ્દો અહીંયા ઉપયોગમાં લેવાયા છે તેમાં બહુવચન પણ સામેલ છે, અને જ્યાં બહુવચન વાળા શબ્દો કદાચ ઉપયોગમાં લેવાયા હોય તો તેમાં એક વચન પણ સામેલ છે. તો સેક્શન નંબર 9 છે નંબર. 9 થી નંબર ઇઝી યાદ રાખી શકાય. કલમ નંબર 9, 9 થી નંબર. આગળ વધીએ. કલમ નંબર 10 છે હવે. પુરુષ, સ્ત્રી. પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા સેક્શન નંબર 10 ઇન્ડિયન પિનલ કોડમાં આપવામાં આવી છે. પુરુષ કોણ, ક્યાં આ કાયદામાં પુરુષ શબ્દ વપરાયો હોય ત્યારે એની વ્યાખ્યા શું કરવાની છે, અને વુમન શબ્દ વપરાયો હોય ત્યારે તેની વ્યાખ્યા શું કરવાની છે. તો ધ વર્ડ મેન ડિનોટ્સ અ મેલ હ્યુમન બિંગ ઓફ એની એજ, એટલે કે જો મેન વર્ડ્સ વાપર્યો છે, માનવ, પુરુષ શબ્દ ગમે તે વયના માનવ નરનો નિર્દેશ કરે છે. એન્ડ ધી વર્ડ વુમન ડિનોટ્સ અ ફિમેલ હ્યુમન બિંગ ઓફ એની એજ, સ્ત્રી શબ્દ ગમે તે વયની માનવ નારીનો નિર્દેશ કરે છે. મેન વુમનની વ્યાખ્યા સેક્શન નંબર 10 માં આપવામાં આવી છે. મેન શબ્દ વપરાયો હોય તો માનવ નરનો નિર્દેશ છે, અને વુમન શબ્દ વપરાયો હોય, જે સ્ત્રી શબ્દ વપરાયો હોય ત્યાં કોઈ પણ ગમે તે વયની નારીનો નિર્દેશ કરે છે. ક્લિયર? સેક્શન નંબર 6,
શું છે, એક્સપ્લેનેશન જે પણ ડેફિનેશન જે છે અપવાદોને આધીન છે, સેક્શન નંબર 7 છે, સેન્સ એક્સપ્લેન, સેન્સ એક્સપ્રેશન, વન્સ એક્સપ્લેન ની વાત છે, 8 થી નંબર છે, 8 થી જેન્ડર છે, 9 થી નંબર છે, 10માં મેન વુમન ની વ્યાખ્યા આપણે જોઈ. ક્લિયર થઈ ગયું? 6 થી 10 સુધી એકદમ ક્લિયર છે? આગળ વધીએ. 11 નંબરમાં પર્સન ની વ્યાખ્યા આપવામાં આવી છે. સેક્શન નંબર 11, વ્યક્તિ, પર્સન. ધ વર્ડ પર્સન ઇન્ક્લુડ્સ એની કંપની ઓર એસોસિએશન ઓર બોડી ઓફ પર્સન્સ વેધર ઇનકોર્પોરેટેડ ઓર નોટ. તો અહીંયા શું કહે છે કે પર્સનમાં કોને કોનો સમાવેશ થશે આઈપીસીમાં? તો વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય કે ન હોય, વેધર ઇનકોર્પોરેટેડ ઓર નોટ, એવી કોઈ પણ કંપની અથવા એસોસિએશન અથવા બોડી ઓફ પર્સન એટલે વ્યક્તિઓના મંડળનો વ્યક્તિમાં સમાવેશ થાય છે. તો અહીંયા ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે પર્સનમાં, તો આપણે યાદ શું રાખવાનું છે? કંપની જે કોર્પોરેટેડ હોય કે ના હોય, એસોસિએશન કોર્પોરેટેડ ઇનકોર્પોરેટેડ હોય કે ના હોય, અથવા તો વ્યક્તિઓનું મંડળ સંસ્થાપિત હોય કે ન હોય, તેવી દરેક વ્યક્તિનો અહીંયા વ્યક્તિ તરીકે સમાવેશ કરવામાં આવે છે. તો એ 11 નંબર પણ પર્સન ક્લિયર છે. સેક્શન નંબર 6, 7, 8, 9, 10 અને 11 આપણે જોઈ લીધી. તો સમય ના બગાડતા આપણે આગળ વધીએ. હવે છે કલમ નંબર 12. કલમ નંબર 12 માં લોકોની વ્યાખ્યા છે. 11 માં પર્સન હતું, 12 માં છે પબ્લિક. આ રીતે પણ યાદ રાખી શક્યા, 11 પર્સન, 12 પબ્લિક. સેક્શન નંબર 12 પબ્લિક ની વાત કરે છે, લોકો. તો ધ વર્ડ પબ્લિક ઇન્ક્લુડ્સ એની ક્લાસ ઓફ ધ પબ્લિક ઓર એની કોમ્યુનિટી. આ જે પબ્લિક શબ્દ છે એ કોઈ પણ ક્લાસ ઓફ પબ્લિક એટલે કોઈ પણ લોકોના વર્ગનો અથવા કોઈ કોમનો, એની કોમ્યુનિટી. બે શબ્દો યાદ રાખવાના છે અહીંયા, જેમ આપણે પર્સનમાં યાદ રાખ્યા ને તેમ અહીંયા પણ બે જ શબ્દો યાદ રાખવાના છે, એની ક્લાસ ઓફ ધી પબ્લિક ઓર એની કોમ્યુનિટી. ઓકે, તો લોકો શબ્દમાં લોકોનો કોઈ વર્ગ નો અથવા તો કોઈ કોમનો સમાવેશ થાય છે. તો 6 થી 12 સેક્શનો આપણી અહીંયા ક્લિયર થઈ ગઈ. કઈ ના સમજાવવા જેવું કઈ છે નહીં, ના સમજણ પણ એવું કઈ પણ નથી. તેમ છતાં અગર કઈ ના સમજણ પડે તો આપ કોમેન્ટ કરજો વિડીયોમાં, હું સમજાવીશ. કલમ નંબર 12 લોકો, પર્સન અહીંયા ક્લિયર થયું. પર્સનમાં કોનો સમાવેશ થશે, પબ્લિકમાં કોનો સમાવેશ થશે? પબ્લિકમાં થશે એની ક્લાસ ઓફ પબ્લિક ઓર એની કોમ્યુનિટી, કોઈ વર્ગનો, લોકોનો કોઈ વર્ગનો અથવા તો કોઈ કોમનો સમાવેશ થશે. આગળ વધીએ. સેક્શન નંબર 13 ક્વીનની વ્યાખ્યા છે, પણ તે વ્યાખ્યા રિપીલ થઈ ગઈ છે એટલે કે રદ થઈ ગઈ છે, એટલે તેને યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો સેક્શન નંબર 13 રિપીલ છે, રદ થઈ ગઈ છે. આગળ વધીએ. સેક્શન નંબર 14 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. સરકારી નોકર, સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ ક્યારે કહીશું? જ્યારે ઘણા બધા કિસ્સાઓમાં સર્વન્ટ ઓફ ગવર્મેન્ટની વ્યાખ્યા આપવામાં, જે ગુનામાં સાબિત કરવામાં પણ ઘણી જગ્યાએ જરૂર પડે છે કે આ વ્યક્તિ સરકારી નોકર કહેવાય કે નહીં, તો અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે સર્વન્ટ ઓફ ગવર્મેન્ટની. તે ધ્યાનપૂર્વક સમજવી જોઈએ કે ધ વર્ડ સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ ડિનોટ એની ઓફિસર ઓર સર્વન્ટ કન્ટિન્યુડ, એપોઇન્ટેડ ઓર એમ્પ્લોઇડ ઇન ઇન્ડિયા બાય ઓર અંડર ધી ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ. શું કહે છે કે સરકારી નોકર એ શબ્દનું સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં કન્ટિન્યુડ ચાલુ રાખવામાં આવેલા, એપોઇન્ટેડ નિમેલા, ઓર એમ્પ્લોઇડ કે નોકરીમાં રાખેલા કોઈ પણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે. તો અહીંયા સેક્શન નંબર 14 જે વાત કરે છે, સેક્શન નંબર 14, તે સેક્શન નંબર 14 વાત કરે છે સર્વન્ટ ઓફ ગવર્મેન્ટની. સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ કોને કહેશું? તો સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ એ શબ્દનો સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા, કન્ટિન્યુ કરેલા, એપોઇન્ટેડ કરેલા કે નોકરીમાં રાખેલ કોઈ પણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે. તો આ થયા સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ.
મિત્રો તો આ સર્વન્ટ ઓફ ગવર્મેન્ટમાં કન્ટિન્યુ એપોઇન્ટેડ ઓર એમ્પ્લોયડ ઇન ઇન્ડિયા આટલું યાદ રાખવાનું આ યાદ રાખો એટલે સરકારી નોકરની વ્યાખ્યા માઇન્ડમાં ક્લિયર થઈ જશે તો આ થઈ સેક્શન નંબર આપણે 14 ની વાત સેક્શન નંબર 6 થી માંડીને સેક્શન નંબર 14 સુધી આપણે ક્લિયર કર્યું બિલકુલ ઇઝી છે સામાન્ય છે ઇઝી છે યાદ રહી જાય તેવું છે તો બહુ સમય નહીં બગાડવાનો માત્ર મેઇન મેઇન વર્ડ મુખ્ય શબ્દો પર ધ્યાન આપો કે એવો સર્વન્ટ કે જેને કન્ટિન્યુ કરવામાં આવ્યું હોય એપોઇન્ટેડ હોય એમ્પ્લોઇડ કરવામાં આવ્યું ઇન્ડિયામાં તેવા અધિકારીનો અહીંયા નોકરનો અધિકારી અથવા નોકરનો સમાવેશ સર્વન્ટ ઓફ ગવર્મેન્ટમાં કરવામાં આવે છે એકોર્ડિંગ ટુ સેક્શન નંબર 14 સર્વન્ટ ઓફ ગવર્મેન્ટ ક્લિયર ઓકે આગળ વધીએ કલમ નંબર 15 બ્રિટિશ ઇન્ડિયા કલમ 15 પણ રિપીલ કરવામાં આવી છે સેક્શન નંબર 15 બ્રિટિશ ઇન્ડિયા હવે રહી નથી રદ કરવામાં આવી છે આગળ વધીએ કલમ નંબર 16 પણ ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પર રિપીલ કરી છે એને પણ યાદ રાખવાની જરૂર નથી મિત્રો ભારત સરકાર રદ કરવામાં આવી કલમ નંબર 16 આગળ વધીએ કલમ નંબર 17 છે હવે સરકાર સરકાર કોને કહેશું ગવર્મેન્ટ કોને કહેશું તો સેક્શન નંબર 17 ગવર્મેન્ટની વ્યાખ્યા આપે છે કે હવે ધ વર્ડ ગવર્મેન્ટ ડિનોટ્સ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ધી ગવર્મેન્ટ ઓફ અ સ્ટેટ એટલે ગવર્મેન્ટ જ્યાં જ્યાં શબ્દ યુઝ થયો હોય ત્યાં શું માનવાનું છે આપણે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અથવા તો રાજ્ય સરકાર સ્ટેટ ઓફ ગવર્મેન્ટ ઓફ અ સ્ટેટ છે સરકારી શબ્દ કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્યની સરકારનો નિર્દેશ કરે છે ક્લિયર છે સેક્શન નંબર 17 એકદમ ઇઝી ગવર્મેન્ટમાં શું તો કેન્દ્ર સરકાર આવે રાજ્ય સરકાર પણ આવે તો આ બે વસ્તુ અહીંયા ક્લિયર થઈ સેક્શન નંબર 6 થી સેક્શન નંબર 17 સુધી આપણે ક્લિયર કર્યું છે 20 સુધી જઈશું 20 માં પાછું આપણે થોડુંક રિપીટ કરીશું ઓકે ધ વર્ડ ગવર્મેન્ટ ડિનોટ્સ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ધી ગવર્મેન્ટ ઓફ સ્ટેટ સરકાર એ શબ્દ કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્યની સરકારનો નિર્દેશ કરે છે મિત્રો ઓકે તો આગળ વધીએ 18 સેક્શન નંબર 18 વાત કરે છે ભારતની ભારતની વ્યાખ્યા શું છે ઇન્ડિયા મીન્સ ધી ટેરેટરી ઓફ ઇન્ડિયા એક્સક્લુડિંગ ધી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર ભારત એટલે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયનું ભારત રાજ્ય ક્ષેત્ર તો ક્લિયર છે સેક્શન નંબર 18 ઇન્ડિયાની વ્યાખ્યા 18 માં ભારતની વ્યાખ્યા આપવામાં આવી છે ઇન્ડિયા મીન્સ ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા એક્સક્લુડિંગ ધ સ્ટેટ ઓફ જે એન્ડ કે ભારત એટલે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયનું ભારત રાજ્ય ક્ષેત્ર તો આટલું આપણે ક્લિયર કર્યું સેક્શન નંબર 6 થી માંડીને સેક્શન નંબર 18 સુધી આગળ વધીએ 19 ન્યાયાધીશ જજ કોને કહેવાય ન્યાયાધીશ કોને કહેવાય તેની વ્યાખ્યા આપવામાં આવી છે સેક્શન નંબર 19 માં આઈપીસી સેક્શન નંબર 19 જજની વ્યાખ્યા આપે છે એકોર્ડિંગ ટુ ધી બેર એક્ટ પ્રોવિઝન શું છે અને વ્યાખ્યા કઈ રીતે છે તો ધ વર્ડ જજ ડિનોટ્સ નોટ ઓનલી એવરી પર્સન હુ ઇઝ ઓફિશિયલી ડેઝિગ્નેટેડ એઝ અ જજ ન્યાયાધીશ શબ્દ ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે એટલું જ નહીં બટ ઓલ્સો એવરી પર્સન હુ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ ગીવ ઇન એની લીગલ પ્રોસીડિંગ ક્રિમિનલ ઓર સિવિલ અ ડેફિનેટિવ જજમેન્ટ ઓર અ જજમેન્ટ વિચ ઇફ નોટ અપીલ્ડ અગેન્સ્ટ વુડ બી ડેફિનેટિવ ઓર અ જજમેન્ટ વિચ ઇફ કન્ફર્મ બાય સમ અધર ઓથોરિટી વુડ બી ડેફિનેટિવ ઓર હુ ઇઝ વન ઓફ અ બોડી ઓફ પર્સન્સ વિચ બોડી ઓફ પર્સન્સ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ ગીવ સચ અ જજમેન્ટ એટલે આટલું બધું લાગે છે પણ સામાન્ય અર્થમાં શું કહેવા માંગે છે જજ કોને કહેવાય કે માત્ર ન્યાયાધીશો જે વ્યક્તિને સત્તા આપવામાં આવી છે એટલી જ નહીં પણ જે કોઈ પણ વ્યક્તિ દીવાની અથવા ફોજદારી કાર્યવાહીમાં શું આપી શકે અંતિમ નિર્ણય આપી શકે અને તે અંતિમ નિર્ણય વિરુદ્ધ જો અપીલ કરવામાં ના આવે તો તે નિર્ણય જે છે કાયમી ગણાય અથવા તો અપીલ પણ થાય અને અપીલમાં જે ઓથોરિટી હોય તે ઓથોરિટી તેને કાયમી ગણી લે એના વિરુદ્ધ બીજી અપીલ ના મંજૂર થાય અને અહીંયા આવે તો તે જે ફેસલો આવે તે ફેસલો કેવો ગણાય અંતિમ ગણાય તેવી સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો કોઈ સભ્ય હોય અથવા તો તેવા મંડળના દરેક વ્યક્તિનો અહીંયા જજ તરીકે નિર્દેશ કરે છે
क्लियर छे एक्शन नंबर 19 बिल्कुल इजी छे 19 कलम जणावे छे न्यायाधीश नी व्याख्या जज ओके आगळ वधीए 19 માં ઇલસ્ટ્રેશન્સ આપવામાં આવે છે કદાચ ખબર ના પડે સેક્શન નંબર 19 ના ઉદાહરણો કયા તો અ કલેક્ટર એક્સરસાઇઝિંગ જ્યુરિસડિક્શન ઇન અ સ્યુટ અંડર એક્ટ 10 ઓફ 1859 ઇઝ અ જજ એટલે કે કોઈ કલેક્ટર જે છે પોતાના હકુમતની હેઠળ 10 નંબરનો એક્ટ છે 1859 માં તે અંડર સ્યુટ ચલાવી રહ્યો છે દાવો ચલાવી રહ્યો છે તો પણ તે જજ છે મેજિસ્ટ્રેટ exercising jurisdiction in respect of a charge on which he has power to sentence to fine or imprisonment with or without appeal is a judge koi magistrate ni power ni baat kari che to te pan judge che a member of a panchayat e pan judge che madras code hethal ane d che magistrate exercising jurisdiction in respect of a charge on which he has power only to commit for trial to another court is not a judge. અહીંયા D illustration બહુ જ important છે. MCQ પૂછો હોય તો D illustration માંથી પૂછાઈ શકે. મિત્રો ધ્યાન આપો D illustration શું કહે છે કે કોઈ magistrate છે કે તેની હકુમત છે તેને અને એને એટલો જ power છે એટલી જ સત્તા છે કે માત્ર કોઈ કેસ તે commit કરીને અન્ય કેસ અન્ય court માં મોકલી આપે તો આવા magistrate આ વ્યાખ્યા હેઠળ જજ નથી ક્લિયર એ બી સી શું જણાવે છે આ જજ છે આ જજ છે આ જજ છે પણ ડી માં શું છે આ જજ નથી ઓકે ઇઝ નોટ અ જજ તો ડી કલમ ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ એના પર વધુ ધ્યાન આપજો ડી ઇલસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે કલમ નંબર 19 ન્યાયાધીશની વાત કરી આપણે કલમ નંબર 6 થી કલમ નંબર 19 સુધીની ડિટેલમાં ચર્ચા કરી છે ઇઝી ટ્રિક પણ શીખ્યા છે સાથે સાથે યાદ કઈ રીતે રાખીશું આગળ વધીએ હવે છે 20 સેક્શન નંબર 20 શું જણાવે છે કોર્ટ ન્યાયાલય ન્યાયાલય કોને કહેશું કોર્ટ કોને કહેશું તો કોર્ટ ઓફ જસ્ટિસ જે છે એની વ્યાખ્યા આપવામાં આવી છે સેક્શન નંબર 20 માં ધ વર્ડ કોર્ટ ઓફ જસ્ટિસ ડિનોટ અ જજ હુ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ એક્ટ જ્યુડિશિયલી અલોન ઓર અ બોડી ઓફ જજીસ વિચ ઇઝ એમ્પાવર્ડ બાય લો ટુ એક્ટ જ્યુડિશિયલી એઝ અ બોડી વેન such judge or body of judges is acting judicially એટલે બહુ લેન્ધી વ્યાખ્યા આપણને લાગે પણ યાદ શું રાખવાનું છે આમાંથી કોર્ટ ઓફ જસ્ટિસ માં શું છે તો કોર્ટ શબ્દ જે ન્યાયાધીશ એકલાને જ ઓન્લી જજ ઓકે ન્યાયાધીશ એકલાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય કોઈ ન્યાયાધીશ છે તેને કાયદાથી સત્તા આપવામાં આવી છે ને કે તમે ન્યાય કરો અને તે ન્યાયિક રીતે કામ કરતા હોય શું કરતા હોય ન્યાયિક રીતે એક્ટિંગ જ્યુડિશિયલી એટલે કે ન્યાયિક રીતે કામ કરતા હોય ત્યારે તે ન્યાયાધીશનો અથવા જે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય એક ન્યાયાધીશ અથવા ન્યાયાધીશોનું મંડળ હોય તેમને આ રીતે જ્યુડિશિયલી એક્ટિંગ એટલે કાયદાથી કાયદાની પ્રક્રિયા કરવાની કાયદાની સત્તા આપવામાં આવી હોય કે તમે ન્યાયિક કામ કરો ત્યારે તે ન્યાયાધીશ મંડળનો ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ મંડળનો કોર્ટ ઓફ જસ્ટિસ નિર્દેશ કરે છે ક્લિયર છે કોર્ટ ઓફ જસ્ટિસમાં શું આવશે ગુજરાતી થી આપણને એકદમ ક્લિયર થઈ જાય પણ આપણે વાંચવાનું શું છે યાદ શું રાખવાનું છે ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે ઓકે તો કલમ નંબર 20 સુધી આપણે ક્લિયર કર્યું તો કલમ નંબર 6 માં આપણે જોયું તું વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે કલમ નંબર 7 આપણે શું જોઈ હતી કલમ નંબર 7 માં આપણે જોયું તું કે સેન્સ એક્સપ્રેશન જો સમજૂતી એકવાર શબ્દ પ્રયોગનો ભાવ આવી ગયો તો તેને તે જ રીતે સમજવાનો છે 8 માં આપણે જાતિ જોઈ હતી 9 માં નંબર એકવચન બહુવચન બહુવચન એકવચન 10 માં મેન વુમનની વ્યાખ્યા જોઈ 11 માં પબ્લિક જોઈ આપણે 11 માં આપણે પર્સન જોયું પર્સનમાં કોનો સમાવેશ થાય છે બેનો ક્લાસ ઓફ પર્સન્સ એન્ડ કોમ્યુનિટીનો સમાવેશ થાય છે એ સિવાય આપણે 11 માં પર્સન્સની વ્યાખ્યા જોઈ 12 માં લોકો વિશે આપણે જોયું તો અને વ્યક્તિમાં પર્સનમાં એસોસિએશન કંપની અને વ્યક્તિઓનો મંડળનો સમાવેશ થાય છે 12 માં લોકો વિશે આપણે જોયું વર્ગ લોકોનો અથવા કોઈ કોમ 13 માં રાણીની વ્યાખ્યા રિપીલ થઈ ચૂકી છે 14 માં આપણે જોયું સરકારી નોકર
પછી આપણે 15 પર આવ્યા, રિપીલ સોલ રિપીલ, 17 પર સરકારની વ્યાખ્યા, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, 18માં ભારતની વ્યાખ્યા, જે એન્ડ કે સિવાય દરેક રાજ્ય ક્ષેત્ર, 19માં ન્યાયાધીશની વ્યાખ્યા આપવામાં આવી, આપણે જોયું એને ડિટેલમાં. એ પછી આપણે 20માં કોર્ટ ઓફ જસ્ટિસ જોયું. તો અહીંયા સેક્શન નંબર 20 સુધી આપણે ક્લિયર કર્યું છે. સેક્શન નંબર 20માંથી કોઈ પણ પ્રશ્ન હવે પૂછાય 6 થી 20 સુધીમાં, આજ પૂરતું આપણે જોઈએ છે. તો ઇઝીલી આપણે યાદ રાખી શકીએ સેક્શન નંબર 6 થી સેક્શન નંબર 20 સુધી કઈ રીતે ઇઝીલી ટ્રીક છે આ કે યાદ રાખી શકાય મિત્રો. તો હવે આગળ વધીએ. સેક્શન નંબર 20માં ઇલસ્ટ્રેશન હતું પંચાયત એક્ટિંગ અંડર રેગ્યુલેશન સો એન્ડ સો ધ મદ્રાસ કોડ હેવિંગ પાવર ટુ ટ્રાય એન્ડ ડિટરમાઇન શૂટ્સ ઇઝ અ કોર્ટ ઓફ જસ્ટિસ. એટલે પંચાયત પણ એક્ટિંગ કરી શકે, તો જ્યારે એને પાવર હોય, ડિટર્મિનેશન હોય કોઈ દાવો ચલાવવાનો, તો તે પણ જે છે અહીંયા બતાવવામાં આવ્યું છે, ઉદાહરણ છે, તો એ પણ એ કોર્ટ ઓફ જસ્ટિસ ગણાય છે મિત્રો. કલમ નંબર 20. આગળ વધીએ. હવે છે ફ્રેન્ડ્સ કલમ નંબર 21, રાજ્ય સેવક. રાજ્ય સેવકની વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે, આપણે તેને ડિટેલમાં જોવાની છે. કે સેક્શન નંબર 21 જે છે એ પબ્લિક સર્વન્ટની વ્યાખ્યા છે. રાજ્ય સેવક કોને કહેવાય? તો ધ વર્ડ્સ પબ્લિક સર્વન્ટ ડિનોટ્સ અ પર્સન ફોલિંગ અંડર એની ઓફ ધ ડિસ્ક્રિપ્શન હિયર ઇન આફ્ટર ફોરેન લેમ્બડી. એટલે કે પબ્લિક સર્વન્ટ વિશે ઘણી બધી 11-12 એવા ઇલસ્ટ્રેશન આપવામાં આવ્યા છે, ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યા છે, તેમાંથી આપણે નક્કી કરવાનું છે કે આ બધામાં આવતું હોય તો તે પબ્લિક સર્વન્ટ ગણાશે. જોઈએ કલમ નંબર 22, વાત કરે છે જંગમ મિલકતનો. મૂવેબલ પ્રોપર્ટી કોને કહેવાય? તો ધ વર્ડ્સ મૂવેબલ પ્રોપર્ટી આર ઇન્ટેન્ડેડ ટુ ઇન્ક્લુડ કોર્પોરલ પ્રોપર્ટી ઓફ એવરી ડિસ્ક્રિપ્શન એક્સેપ્ટ લેન્ડ એન્ડ થિંગ્સ અટેચ ટુ ધી અર્થ ઓર પરમાનન્ટલી ફાસ્ટન ટુ એનીથિંગ વિચ ઇઝ અટેચ ટુ ધી અર્થ. શું કહે છે? જંગમ મિલકત કોને કહેવાય? તો જંગમ મિલકતની જ્યાં સુધી વાત છે, શબ્દ જમીન અથવા જમીનની સાથે જોડાયેલી વસ્તુઓ અને જમીન સાથે જોડાયેલી કોઈ વસ્તુ સાથે કાયમ માટે જકડી લીધી વસ્તુઓ સિવાયની. એટલે માની લો ને કે જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ જે હેરફેર કરી શકાય તે બધી મૂવેબલ પ્રોપર્ટીમાં આવે. દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ થાય. ઓકે, જે જમીન સાથે એકદમ જોડાયેલી હોય, જે જકડી રાખેલી હોય, એના સિવાયની બધી જ વસ્તુઓ મૂવેબલ પ્રોપર્ટી ગણાશે, જંગમ મિલકત ગણાશે. તો કલમ નંબર 22 વાત કરે છે જંગમ મિલકતની, મૂવેબલ પ્રોપર્ટીની. આગળ વધીએ. કલમ નંબર 23 પર આવીએ મિત્રો. ગેરકાયદે લાભ. ગેરકાયદેસર લાભ અને ગેરકાયદે નુકસાન કોને કહેવાય? તો રોંગફુલ ગેઇન ઇઝ અ ગેઇન બાય અનલોફુલ મીન્સ ઓફ પ્રોપર્ટી ટુ વિચ ધ પર્સન ગેઇનિંગ ઇઝ નોટ લીગલી એન્ટાઇટલ. શું કહે છે? ગેરકાયદે લાભ એટલે એવો લાભ મેળવનારી વ્યક્તિએ કાયદેસર રીતે મિલકતની પોતે હકદાર ન હોય, કોઈ વ્યક્તિ પોતે હકદાર નથી કાયદેસર રીતે, અને તેણે શું કર્યો છે, મિલકતનો ગેરકાયદેસરના સાધનો દ્વારા લાભ મેળવ્યો હોય, તો આવો લાભ જે છે ગેરકાયદે લાભ કહેવાય. રોંગફુલ લોસ કોને કહેવાય? તો રોંગફુલ લોસ ઇઝ ધ લોસ બાય અનલોફુલ મીન્સ ઓફ પ્રોપર્ટી ટુ વિચ ધી પર્સન લુઝિંગ ઇટ ઇઝ લીગલી એન્ટાઇટલ. ઓકે, તો શું કહે છે? ગેરકાયદે નુકસાન એટલે નુકસાન ભોગવનારી વ્યક્તિએ કાયદેસર રીતે જે મિલકતથી પોતે હકદાર હોય, કાયદેસર રીતે હકદાર હોય, અને તે મિલકતનું ગેરકાયદેસરના સાધનો દ્વારા એને નુકસાન વેઠ્યું હોય, તો આવું નુકસાન એ છે રોંગફુલ લોસ, એટલે ગેરકાયદે નુકસાન કહેવાય. તો સેક્શન નંબર 23માં રોંગફુલ ગેઇન અને રોંગફુલ લેસની વ્યાખ્યા, રોંગફુલ લોસની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો. આગળ વધીએ. લુઝિંગ રોંગફુલી એન્ડ શું છે, ડિપ્રાઇવડ ઓફ પ્રોપર્ટી. તો અહીંયા વાત કરવામાં આવી છે કોઈ વ્યક્તિએ રોંગફુલી લૂઝ ક્યારે કર્યું કહેવાય? તો અ પર્સન ઇઝ સેડ ટુ ગેઇન રોંગફુલી વેન સચ પર્સન રિટેન્સ રોંગફુલી એઝ વેન સચ પર્સન એક્વાયર્સ રોંગફુલી. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગેરકાયદે મેળવે ત્યારે તેમજ તે ગેરકાયદે મેળવે અને મૂકી રાખે ત્યારે તે વ્યક્તિએ ગેરકાયદે લાભ લીધો કહેવાય. કોઈ વ્યક્તિને કોઈ મિલકતથી ગેરકાયદે દૂર રાખવામાં આવે ત્યારે તેમજ તેને કોઈ મિલકતથી વંચિત કરવામાં આવે ત્યારે તે વ્યક્તિને ગેરકાયદે નુકસાન થયું કહેવાય. બિલકુલ ઇઝી છે. કોઈ વ્યક્તિને મિલકતથી ગેરકાયદેસર એક તો દૂર રાખવામાં આવે છે અને તે મિલકતથી તેને વંચિત રાખવામાં આવે ત્યારે ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય. હવે ગેરકાયદેસર લાભ લીધો ક્યારે કહેવાય? ગેરકાયદે રીતે કોઈ વસ્તુ મેળવે અને પોતાની પાસે જ મૂકી રાખે ત્યારે તેવી વ્યક્તિએ શું કર્યું કહેવાય? ગેરકાયદે લાભ લીધો કહેવાય.
સમજાઈ ગયું? સેક્શન નંબર 23 ડિટેલમાં આપણે સમજ્યા. ઇઝી છે, ગુજરાતી વાંચો તો પણ ક્લિયર થઈ જાય. માઇન્ડ એકદમ શાંત માઇન્ડે, શાંત મનથી વાંચવું પડે. આગળ વધીએ. હવે છે કલમ નંબર 24, બદદાનત, ડિસઓનેસ્ટલી. ડિસઓનેસ્ટલી અને ફ્રોડ્યુલન્ટલી બે શબ્દો બહુ જ યુઝ થવાના છે. પ્રોપર્ટીને લગતી જે પ્રોપર્ટીના જે ગુનાઓ છે તેમાં આવશે. તો સેક્શન નંબર 24 છે ડિસઓનેસ્ટલી. હુએવર ડઝ એનીથિંગ વિથ ધી ઇન્ટેન્શન ઓફ કોઝિંગ રોંગફુલ ગેઇન ટુ વન પર્સન ઓર રોંગફુલ લોસ ટુ અનધર પર્સન ઇઝ સેડ ટુ ડૂ ધેટ થિંગ ડિસઓનેસ્ટલી. જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગેરકાયદે લાભ કરવાના અથવા બીજી વ્યક્તિને ગેરકાયદે નુકસાન કરવાના ઈરાદાથી કંઈક કૃત્ય કરે, ડઝ એનીથિંગ, તેણે તે કૃત્ય બદદાનતથી કર્યું કહેવાય, ડિસઓનેસ્ટલી કર્યું કહેવાય. સમજાઈ ગયું? કલમ નંબર 24 જે છે વાત કરે છે બદદાનતથી, ડિસઓનેસ્ટલી. ક્લિયર? આગળ વધીએ. 25, કલમ નંબર 25 જે છે કપટપૂર્વક, ફ્રોડ્યુલેન્ટલી. અ પર્સન ઇઝ સેડ ટુ ડુ અ થિંગ ફ્રોડ્યુલેન્ટલી ઇફ હી ડઝ ધેટ થિંગ વિથ ઇન્ટેન્ટ ટુ ડીફ્રોડ બટ નોટ અધરવાઇઝ. શું કહે છે ફ્રોડ્યુલેન્ટલી શબ્દ? ફ્રોડ્યુલેન્ટલી શબ્દ એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કપટ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે ત્યારે તેણે કરેલું આવું કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય, અન્યથા નહીં, બટ નોટ અધરવાઇઝ. તો ફ્રોડ્યુલન્ટની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે, કોઈને પણ આવડે, એકવાર વાંચવી પડે. સેક્શન નંબર શું છે યાદ રાખવાનું? સેક્શન નંબર છે 25, ફ્રોડ્યુલન્ટની વ્યાખ્યા. તો ફ્રોડ્યુલન્ટની વ્યાખ્યામાં એવું જણાવવા માંગે છે કે પર્સન ઇઝ સેડ ટુ ડુ અ થિંગ ફ્રોડ્યુલન્ટલી ઇફ હી ડઝ ધેટ થિંગ વિથ ઇન્ટેન્ટ ટુ ડીફ્રોડ બટ નોટ અધરવાઇઝ. ડીફ્રોડ કરવાના ઈરાદાથી, અન્યથા નહીં. એટલે કહેવા માંગે છે કોઈ વ્યક્તિએ કપટ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કર્યું હોય ત્યારે તે કૃત્ય કપટપૂર્વક કર્યું છે તેવું કહેવાય, અન્યથા નહીં, નોટ અધરવાઇઝ. તો આ થઈ વાત સેક્શન નંબર 25 ની. આપણે સેક્શન નંબર 6 થી સેક્શન નંબર 25 રીતે ડિટેલમાં જોઈ લીધું. શું યાદ રાખવાનું, કઈ રીતે યાદ રાખવાનું, કઈ ટ્રીક વાપરવાની યાદ રાખવા માટે તે પણ જોયું મિત્રો. આગળ વધીએ સેક્શન નંબર 26 પર. મિત્રો સેક્શન નંબર 26 જે છે તે જણાવે છે માનવાને કારણ, બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન, રીઝન ટુ બિલીવ. સેક્શન નંબર 26, રીઝન ટુ બિલીવ, માનવાને કારણ છે એવું ક્યારે કહેવાય? તો પર્સન ઇઝ સેડ ટુ હેવ રીઝન ટુ બિલીવ અ થિંગ ઇફ હી હેઝ સફિશિયન્ટ કોઝ ટુ બિલીવ ધેટ થિંગ બટ નોટ. અહીંયા યાદ શું રાખવાનું? સફિશિયન્ટ કોઝ. ઓકે, કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં. તો સેક્શન નંબર 26 કહે છે અ પર્સન ઇઝ સેડ ટુ હેવ રીઝન ટુ બિલીવ અ થિંગ ઇફ હી હેઝ સફિશિયન્ટ કોઝ ટુ બિલીવ ધેટ થિંગ બટ નોટ અધરવાઇઝ. એટલે અહીંયા કહેવા માંગે છે કે પૂરતું કારણ હોય માનવાને એવું ક્યારે કહેવાય? તો સફિશિયન્ટ કોઝ હોવું જોઈએ. ક્લિયર છે? તો આ થઈ સેક્શન નંબર 26 ની વાત. આગળ વધીએ મિત્રો. સેક્શન નંબર 27 જણાવે છે પ્રોપર્ટી વિશે, મિલકત વિશે. પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત. સેક્શન નંબર 27, પ્રોપર્ટી ઇન પઝેશન ઓફ વાઇફ, ક્લેર્ક ઓર સર્વન્ટ. તો વેન પ્રોપર્ટી ઇઝ ઇન ધી પઝેશન ઓફ અ પર્સન્સ વાઇફ, ક્લેર્ક ઓર સર્વન્ટ ઓન એકાઉન્ટ ઓફ ધેટ પર્સન, ઇટ ઇઝ ઇન ધેટ પર્સન્સ પઝેશન વિધિન ધી મિનિંગ ઓફ ધીસ કોડ. શું કહે છે? કોઈ મિલકત જ્યારે કોઈ વ્યક્તિ થકી તેની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય ત્યારે આ કાયદાના અર્થ મુજબ તે મિલકત તે વ્યક્તિના કબજામાં છે તેવું કહેવાય. ઇલસ્ટ્રેશનથી સમજીએ કે માની લો કે મારી કોઈ સંપત્તિ છે એ મારી પત્નીના નામે છે, તો પત્ની પાસે છે, અથવા તો કોઈ કારકુન વિશે હોય, કારકુનને આપી રાખ્યું, અથવા નોકર પાસે હોય,
तो एवं मारा जे व्यक्ति ना थकी तेनी पासे गई छे तेनी पासे छे एवं मानवामां आवशे के ते व्यक्ति पासे ज छे क्लियर ते मारी पासे ज छे एवं मानो भले क्लार्क अथवा सर्वंट पासे होय मारा तो अहींया वात थी 27 पत्नी कारकुन के नौकरना कब्जामांनी मिलकत ते व्यक्तिनी मिलकत छे तेवुं ज मानवामां आवशे आ कायदो एवुं ज मानशे आगळ वधीए कलम नंबर 28 मां वात छे खोटी बनावट करवा बाबत काउंटरफेट काउंटरफेट शब्द वपराय छे नकली नोटो नकली सिक्का बनावा पाछळ काउंटरफेटिंग कहेवाय तेने तो खोटी बनावट जे करे तेने काउंटरफेट कहेवाय तो अ पर्सन इज सेड टू काउंटरफेट हु कॉज वन थिंग टू रिसेम्बल अनदर थिंग इंटेंडिंग बाय मीन्स ऑफ दैट रिसेम्बलेंस टू प्रैक्टिस डिसेप्शन और नोइंग इट टू बी लाइकली दैट डिसेप्शन विल थेयरबाय प्रैक्टिस्ड बे वस्तु ना मड़ता पणा थी एक जीवी होय ने बे वस्तु तो बे वस्तु ना मड़ता पणा थी इरादो शानो होय छेतरपिंडी करवाना इरादा थी अथवा तेना थी छेतरपिंडी थई जाओ थई शके तेवो संभव होवानु जानतो होवा छता ज्यारे कोई व्यक्ति एक वस्तु ने बीजी वस्तु साथे मड़ती आवे तेम करी दे त्यारे तेने खोटी बनावट करी छे तेम कहेवाय बिल्कुल ईजी छे बे वस्तुना मड़तापणा थी छेतरपिंडी करवाना इरादा थी कोई व्यक्ति अथवा छेतरपिंडी थवानो संभव छे तेवू जाणवा छता कोई व्यक्ति एक वस्तु ने बीजी वस्तु साथे मड़ती आवे तेम करे त्यारे तेने खोटी बनावट करी छे तेम कहेवाय आ थई सेक्शन नंबर 28 नी वात खोटी बनावट करवा बाबत काउंटरफेट આગળ વધીએ કલમ નંબર 29 જે વાત કરે છે ડોક્યુમેન્ટની ડોક્યુમેન્ટની વ્યાખ્યા પુરાવાના કાયદામાં પણ આપણે જોઈ છે તે જ વ્યાખ્યા અહીંયા પણ લેવાની છે કે ધ વર્ડ ડોક્યુમેન્ટ ડિનોટ્સ એની મેટર એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ અપોન એની સબસ્ટન્સ બાય મીન્સ ઓફ લેટર્સ ફિગર્સ ઓર માર્ક્સ ઓર બાય મોર ધેન વન ઓફ ધોઝ મીન્સ ઇન્ટેન્ડેડ ટુ બી યુઝ ઓર વિચ મે બી યુઝ એઝ એવિડન્સ ઓફ ધેટ મેટર તો દસ્તાવેજની વ્યાખ્યા આપણે પુરાવાના કાયદામાં પણ જોઈ છે કે દસ્તાવેજ એ શબ્દ કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો લેટર્સ ફિગર્સ અંકો ઓર માર્ક્સ કે નિશાનીઓ વડે અથવા તે પૈકી એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબતોનો નિર્દેશ કરે છે આ છે સેક્શન નંબર 29 ડોક્યુમેન્ટ આપણે ડિટેલમાં આગળ પણ જોઈ ગયા છે એટલે અહીંયા આપણે ડિટેલમાં જોતા નથી બસ યાદ રાખવાનું લેટર્સ ફિગર્સ માર્ક્સ ઓર બાય મોર ધેન વન્સ ઓફ ધીસ ધોઝ મીન્સ ઓકે આ થઈ વાત સેક્શન નંબર 29ની જે છે દસ્તાવેજ વિશે ઓકે આગળ વધીએ સેક્શન નંબર 30 પર આવીએ સેક્શન નંબર 30 જણાવે છે કિંમતી જામીનગીરી વેલ્યુએબલ સિક્યોરિટી વિશે જણાવી રહી છે સેક્શન નંબર 30 આ પહેલા સેક્શન નંબર 29 એ પણ છે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ કોણે કહેવાય જે આઈટી એક્ટમાં જેની વ્યાખ્યા આપવામાં આવી છે તે જ છે એ પણ યાદ રાખી લેવાનું સાથે અહીંયા મેં ઇન્ક્લુડ નથી કર્યું 29A માં ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ઇલેક્ટ્રોનિક રેકર્ડની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 30 આપણે જોઈએ છે વેલ્યુએબલ સિક્યોરિટી હવે વેલ્યુએબલ સિક્યોરિટી કિંમતી જામીનગીરી કોને કહેશું તો ધ વર્ડ્સ વેલ્યુએબલ સિક્યોરિટી ડિનોટ્સ અ ડોક્યુમેન્ટ વિચ ઇઝ ઓર પર્પઝ ટુ બી અ ડોક્યુમેન્ટ વેર બાય એની લીગલ રાઇટ ઇઝ ક્રિએટેડ extended, transferred, restricted, extinguished or released or whereby any person acknowledges that he lies under legal liability or has not a certain legal right. तो શું કહે છે valuable security કે કિંમતી જામીનગીરી એ શબ્દ દસ્તાવેજથી કોઈ કાયદેસર હક ઉત્પન્ન થયો હોય એવો દસ્તાવેજ કે જેનાથી કોઈ કાયદેસર હક ઉત્પન્ન થયો હોય માની લો કે કોઈએ કોઈ દસ્તાવેજ કરી આપ્યો તો જમીનનો તો એનાથી કોઈ વ્યક્તિને શું થયો હક ઉત્પન્ન થયો તેના પર હક વિસ્તર્યો હોય એક્સટેન્ડ થયો હોય તબદીલ થયો હોય ટ્રાન્સફર થયો હોય મર્યાદિત થયો હોય રિસ્ટ્રિક્ટ થયો હોય અથવા તો નષ્ટ થયો એક્સટિંગ્યુશ થયો હોય અથવા તો તે કરવામાં આવતો હોય જેનાથી કોઈ વ્યક્તિ પોતાની કાયદેસર જવાબદારી હોવાનું શું માને પોતાની કાયદેસર જવાબદારી છે અથવા કોઈ કાયદેસર હક નથી એવું સ્વીકારે એવા દસ્તાવેજનું અથવા એવો દસ્તાવેજ હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તાવેજનું આ વેલ્યુએબલ સિક્યોરિટી નિર્દેશ કરે છે ક્લિયર છે બિલકુલ ઇઝી ક્રિએટેડ એક્સટેન્ડેડ ટ્રાન્સફર રિસ્ટ્રિક્ટેડ એસ્ટિંગ્વિશ ઓર રિલીઝ ઓકે આ બધા શબ્દો વેલ્યુએબલ સિક્યોરિટીમાં યાદ રાખવાના બહુ ઇમ્પોર્ટન્ટ છે
આગળ વધીએ કલમ નંબર 31 પર। હવે છે કલમ નંબર 31। કલમ નંબર 31 શું છે? વિલ। વિલ ની વ્યાખ્યા શું છે? વિલ આપણે જાણીએ છે કે વર્ડ અ વિલ ડિનોટ્સ એની ટેસ્ટામેન્ટરી ડોક્યુમેન્ટ। વિલ શબ્દ કોઈ પણ વસિયતી દસ્તાવેજ નો નિર્દેશ કરે છે। બસ આટલું જ સેક્શન નંબર 31 માં આટલું જ છે આજ યાદ રાખવાનું। અ વિલ ડિનોટ્સ એની ટેસ્ટામેન્ટરી ડોક્યુમેન્ટ। વિલ શબ્દ કોઈ પણ વસિયતી દસ્તાવેજ નો નિર્દેશ કરે છે। કલમ 31 આઈપીસી વિલ ની વાત છે। આગળ વધીએ કલમ નંબર 32 માં કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ પણ થાય છે। જ્યારે પણ આ કાયદામાં એક્ટની વાત હોય ત્યાં ઇલીગલ ઓમિશન પણ હોય છે એવું કહેવા માંગે છે। વર્ડ્સ રેફરિંગ ટુ એક્ટ્સ ઇન્ક્લુડ ઇલીગલ ઓમિશન। શું કહે છે? ઇન એવરી પાર્ટ ઓફ ધીસ કોડ એક્સેપ્ટ વેર અ કન્ટ્રરી ઇન્ટેન્શન અપીયર્સ ફ્રોમ ધી કન્ટેસ્ટ વર્ડ્સ વિચ રિફર ટુ એક્ટ્સ ડન એક્સટેન્ડ ઓલસો ટુ ઇલીગલ ઓમિશન્સ। શું કહે છે? કે આ અધિનિયમના દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધનો ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે। એટલે સિમ્પલી સેક્શન નંબર 32 ને જો સમજવી હોય તો આ રીતે સમજાય કે જ્યાં પણ આ કાયદામાં એક્ટની વાત કરવામાં આવી છે ત્યાં ઇલીગલ ઓમિશન પણ ગેરકાયદેસર કાર્યલોપ પણ છે। બસ આટલું સેક્શન નંબર 32 માં આટલું જ યાદ રાખવાનું। ઓકે, જ્યાં કૃત્ય છે ત્યાં ગેરકાયદેસર કાર્યલોપ પણ છે સેક્શન નંબર 32। આગળ વધીએ કલમ નંબર 33 માં કૃત્ય અને કાર્યલોપની વ્યાખ્યા આપવામાં આવી છે। એક્ટ એન્ડ ઓમિશન, ધ વર્ડ એક્ટ ડિનોટ્સ એઝ વેલ એઝ સિરીઝ ઓફ એક્ટ્સ એઝ અ સિંગલ એક્ટ, ધ વર્ડ ઓમિશન ડિનોટ્સ એઝ વેલ એઝ અ સિરીઝ ઓફ ઓમિશન્સ એઝ અ સિંગલ ઓમિશન। શું કહે છે? કૃત્ય શબ્દ જેમ કોઈ એક જ કૃત્યનો નિર્દેશ કરે છે તેમ અનેક કૃત્યોનો પણ નિર્દેશ કરે છે, એટલે એક વચનનું બહુવચન। કાર્યલોપ શબ્દ કોઈ એક જ કાર્યલોપનો નિર્દેશ કરે છે તેવી જ રીતે અનેક કાર્યલોપનો પણ નિર્દેશ કરે છે। એક વચન બહુવચન આપણે જોયું હતું નંબરમાં સેક્શન નંબર 9 માં, એ જ રીતે અહીંયા પણ છે। એક શબ્દ કૃત્ય આપેલું હોય તો એ ઘણા બધા કૃત્યોનો પણ નિર્દેશ કરે, એક કાર્યલોપની વાત હોય તો એ ઘણા બધા કાર્યલોપની પણ વાત કરતું હોય, નિર્દેશ કરતું હોય સેક્શન નંબર 33। ક્લિયર? આગળ વધીએ કલમ નંબર 34 આપવામાં આવી છે, તે કોમન ઇન્ટેન્શન થી બહુ જ ફેમસ છે। જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બહાર લાવવા કરેલા કૃત્યો। હવે જુદી જુદી વ્યક્તિઓ જુદું જુદું કૃત્ય કરે પણ એમનો ઈરાદો કેવો છે? સામાન્ય। તો આ દરેક કૃત્ય જે પણ થયું ભલે જુદી જુદી વ્યક્તિઓ કરે છે પણ એમાંની એક જ વ્યક્તિએ કરેલું છે તેવું ગણાશે, એ કહે છે સેક્શન નંબર 34। સમજો, એક્સ ડન બાય સેવરલ પર્સન ફર્ધરન્સ ઓફ અ કોમન ઇન્ટેન્શન। વેન અ ક્રિમિનલ એક્ટ ઇઝ ડન બાય સેવરલ પર્સન્સ ઇન ફર્ધરન્સ ઓફ અ કોમન ઇન્ટેન્શન ઓફ ઓલ, ઈચ ઓફ સચ પર્સન ઇઝ લાયબલ ફોર ધેટ એક્ટ ઇન ધી સેમ મેનર એઝ ઇફ ઇટ વેર ડન બાય હિમ અલોન। મેં કીધું એ પ્રમાણે કે જુદી જુદી વ્યક્તિઓએ તેમનો બધાનો ઈરાદો બહાર લાવવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય ત્યારે એવી વ્યક્તિઓ પૈકીની દરેક વ્યક્તિ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે તે કૃત્ય માટે લાયબલ બનશે, જવાબદાર બનશે, જવાબદાર છે। આ થઈ વાત કોમન ઇન્ટેન્શનની। કોમન ઇન્ટેન્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વાર પૂછાતું હોય છે, સેક્શન નંબર 34 કોમન ઇન્ટેન્શન। આગળ વધીએ હવે છે સેક્શન નંબર 35। ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે, તો વેન સચ એન એક્ટ ઇઝ ક્રિમિનલ બાય રીઝન ઓફ ઇટ્સ બીંગ ડન વિથ અ ક્રિમિનલ નોલેજ ઓર ઇન્ટેન્શન। અહીંયા નોલેજ અને ઇન્ટેન્શન યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ કૃત્ય વિચ ઇઝ ક્રિમિનલ ઓનલી બાય રીઝન ઓફ ઇટ્સ બીંગ ડન વિથ અ ક્રિમિનલ નોલેજ ઓર ઇન્ટેન્શન ઇઝ ડન બાય સેવરલ પર્સન, ઘણા બધા વ્યક્તિઓ કર્યું હોય, ઈચ ઓફ સચ પર્સન હુ જોઇન્સ ઇન ધી એક્ટ વિથ સચ નોલેજ ઓર ઇન્ટેન્શન ઇઝ લાયબલ ફોર ધી એક્ટ ઇન ધી સેમ મેનર એઝ ઇફ ધી એક્ટ વેર ડન બાય હિમ અલોન વિથ ધી નોલેજ ઓર ઇન્ટેન્શન। ઉપરના જેવું જ છે, 34 જેવું જ, થોડું નોલેજ અને ઇન્ટેન્શન વિશેની વાત કરવામાં આવી છે। માત્ર ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે જ ગુનાહિત હોય એવું કોઈ કૃત્ય કેટલીક વ્યક્તિઓએ કર્યું હોય
ત્યારે એવી જાણકારી સાથે કે ઈરાદાથી તે કૃત્યમાં સામેલ થયેલી તેઓ પૈકીની દરેક વ્યક્તિ તેણે એકલીએ જ એવી જાણકારી સાથે કે ઈરાદાથી તે કૃત્ય કર્યું હોય એ રીતે તે કૃત્ય કાંટે જવાબદાર બનશે. અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે, નોલેજ અને ઇન્ટેન્શન. કલમ નંબર 35 વાત કરે છે નોલેજ અને ઇન્ટેન્શનની. ક્લિયર છે? આગળ વધીએ. હવે છે મિત્રો કલમ નંબર 36, પાર્ટલી બાય એક્ટ અને પાર્ટલી બાય ઓમિશન, અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોભથી નીપજેલું પરિણામ. તો વેરએવર ધ કોઝિંગ ઓફ અ સર્ટન ઇફેક્ટ ઓર એન અટેમ્પ્ટ ટુ કોઝ ધેટ ઇફેક્ટ બાય એન એક્ટ ઓર બાય એન ઓમિશન ઇઝ એન ઓફેન્સ, ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ ધેટ ધી કોઝિંગ ઓફ ધેટ ઇફેક્ટ પાર્ટલી બાય એન એક્ટ એન્ડ પાર્ટલી બાય એન ઓમિશન ઇઝ ધી સેમ ઓફેન્સ. કોઈ કૃત્યથી કે કાર્યલોભથી અમુક પરિણામ નિપજાવવું કે તે પરિણામ નિપજાવવાની કોશિશ કરવી તે ગુનો બનતો હોય ત્યારે એમ સમજવું કે અંશતઃ કોઈ કાર્યલોભથી કે તે પરિણામ નિપજાવવું તે જ એ જ ગુનો છે. એટલે પાર્ટલી બાય એક્ટ એન્ડ પાર્ટલી બાય ઓમિશન કર્યું હોય તો તે પણ ગુનો તો બને જ છે. ઓકે, એની ઇફેક્ટ ભલે પાર્ટલી બાય એક્ટ હોય ને પાર્ટલી બાય ઓમિશન હોય, ગુનો તો સેમ જ રહેશે, સેમ ઓફેન્સ બનશે. ક્લિયર છે? સેક્શન નંબર 36, પાર્ટલી બાય એક્ટ પાર્ટલી બાય ઓમિશન. આગળ વધીએ. હવે છે કલમ નંબર 37. કલમ નંબર 37 માં વાત કરવામાં આવી છે કોઓપરેશનની. કોઓપરેશન બાય ડુઇંગ વન ઓફ સેવરલ એક્ટ્સ કોન્સ્ટિટ્યુટિંગ એન ઓફેન્સ, જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકી એક કૃત્ય કરીને સાથ આપવા બાબત. When an offense is committed by means of several act, ઘણા બધા કૃત્યો કરીને જ્યારે ગુનો કમિટ થયો હોય, who intentionally cooperates in the offense, in the commission of that offense by doing any one of those act, એમાં કોઈ આરોપીએ કોઈ એક કૃત્ય, માને ઘણા બધા કૃત્ય હોય તો એમાંમાંનું એક કૃત્ય કર્યું હોય અને ગુનો નિપજાયો હોય, either singly or jointly with any other person, પોતે અથવા ઘણા બધા ભેગા થઈને ત્યારે કમિટ ધર ઓફેન્સ, એવું કહેવાય કે એને પોતે ગુનો કર્યો છે. જુદા જુદા કૃત્યો વડે ગુનો કરવામાં આવે ત્યારે તે કોઈ વ્યક્તિ ગમે તેમનું કોઈ એક કૃત્ય એકલે હાથે અથવા વ્યક્તિ સાથે સંયુક્ત રીતે કરીને તે ગુનો કરવામાં ઈરાદાપૂર્વક સાથ આપે તે વ્યક્તિએ તે ગુનો કરે છે તેવું કહેવાય. તો કોઓપરેશન હોય તો તેને તે ઓફેન્સ ભલે ઘણા બધા એક્ટમાં એક એક્ટ કર્યું છે પણ તે પણ ગુનો બનશે, એકલો જવાબદાર બનશે. ક્લિયર છે? આ થઈ વાત કલમ નંબર 37 ને. આગળ વધીએ. હવે છે કલમ નંબર 38, પર્સન્સ કન્સર્ન ઇન ક્રિમિનલ એક્ટ મે બી ગિલ્ટી ઓફ ડિફરન્ટ ઓફેન્સ. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે. તો વેર સેવરલ પર્સન્સ આર, ઘણા બધા આરોપીઓ હોય, એન્ગેજ ઓર કન્સર્ન ઇન ધી કમિશન ઓફ એન ક્રિમિનલ એક્ટ, ઘણા બધા આરોપીઓ ભેગા થઈને કોઈ ગુનો કર્યો હોય ત્યારે ધે મે બી ગિલ્ટી ઓફ ડિફરન્ટ ઓફેન્સીસ બાય મીન્સ ઓફ ધેટ એક્ટ. એટલે એ ગુનામાં એ બધા આરોપીઓ અલગ અલગ રીતે દોષિત થઈ શકે. કોઈ વ્યક્તિ ખાલી 323 માર માર્યો હોય તેના માટે ગુનાહિત ઠરી શકે, કોઈ વ્યક્તિ મર્ડર માટે ગુનાહિત ઠરી શકે, કોઈ વ્યક્તિ જાનથી મારી નાખવાના ગુના માટે દોષિત થઈ શકે. એ રીતે જુદી જુદી વ્યક્તિઓ કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં સામેલ હોય અથવા તેમાં સંડોવાયેલી હોય ત્યારે તે કૃત્યને લીધે તેઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે છે તે વાત કરે છે કલમ નંબર 38. ઓકે, તો ગુનાહિત કૃત્યમાં જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જુદા જુદા ઓફેન્સ કરવામાં, એક ઓફેન્સ માટે જુદા જુદા કાર્યો કરવામાં આવેલા હોય તો એ કાર્યો માટે તે ગિલ્ટી થઈ શકે. આગળ વધીએ ફ્રેન્ડ્સ. હવે છે કલમ નંબર 39, બહુ જ ઇમ્પોર્ટન્ટ, વોલન્ટરીલી, સ્વેચ્છાપૂર્વક કોને કહેવાય? તો પર્સન ઇઝ સેડ ટુ કોઝ એન ઇફેક્ટ વોલન્ટરીલી વેન હી કોઝિસ ઇટ બાય મીન્સ વેર બાય હી ઇન્ટેન્ડેડ ટુ કોઝ ઇટ ઓર બાય મીન્સ વિચ એટ ધ ટાઈમ ઓફ એમ્પ્લોઈંગ ધોઝ મીન્સ હી ન્યુ ઓર હેડ રીઝન ટુ બિલીવ ટુ બી લાઇકલી ટુ કોઝ ઇટ. સેક્શન નંબર 39 શું કહે છે કે કોઈ વ્યક્તિ એવા સાધનો વડે, કોઝ એન્ડ ઇફેક્ટ એવા સાધનો વડે કોઈ પરિણામ નિપજાવે કે જેનાથી તે નિપજાવવાનો તેનો ઈરાદો અથવા વાપરતી વેળા તે જણાતો હોય, ઈરાદો તેનો હોય, જણાઈ આવતો હોય, અને અથવા તેને માનવાને કારણો, રીઝન ટુ બિલીવ, કે તેથી તેવું પરિણામ નિપજવાનું સંભવ છે એવું માનવાને કારણ હોય ત્યારે તેણે સ્વેચ્છાપૂર્વક તે પરિણામ નિપજાવ્યું હોય તેવું કહેવાય.
વોલેન્ટરીલી માં બિલકુલ ઇઝી છે, કઈ છે નહીં. સેક્શન નંબર 39, 39 નંબર યાદ રાખવાનો છે. 39 નંબર જણાવે છે વોલેન્ટરીલી વિશે. ઓકે, આગળ વધીએ. 40 કલમ 40 ગુના, કલમ 40 જે છે ગુના વિશેની વાત છે. સેક્શન 40 છે ઓફેન્સ. ઓફેન્સ કોને કહેશું? કે આ કોડમાં જે પણ 2 અને 3 સિવાય જે પણ કોઈ પ્રકરણોમાં જણાવવામાં આવે છે તે બધા ગુનાનો નિર્દેશ કરે છે. સિમ્પલ છે, ક્યાંય પૂછાતું નથી, યાદ રાખવાનું. 40 માં ઓફેન્સ છે. 41 સેક્શન નંબર 41 સ્પેશિયલ લો છે, ખાસ કાયદો. અ સ્પેશિયલ લો ઇઝ અ લો એપ્લિકેબલ ટુ અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. અમુક બાબતોને લાગુ પડતો હોય તેવા કાયદાને ખાસ કાયદો એટલે સ્પેશિયલ લો કહેવાય. ક્લિયર છે? બિલકુલ સિમ્પલ. 41 સ્પેશિયલ લો. કલમ નંબર 42 સ્થાનિક કાયદો, લોકલ લો. અ લોકલ લો ઇઝ અ લો એપ્લિકેબલ ઓનલી ટુ અ પર્ટિક્યુલર પાર્ટ ઓફ ઇન્ડિયા. ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો એ લોકલ લો કહેવાય, સ્થાનિક કાયદો કહેવાય. કલમ નંબર 41-42 સ્પેશિયલ લો, લોકલ લો. આગળ વધીએ. હવે છે કલમ નંબર 43 ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવવા બાબત. ઇલીગલ લીગલી બાઉન્ડ ટુ. ધ વર્ડ ઇલીગલ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીથિંગ વિચ ઇઝ એન ઓફેન્સ ઓર વિચ ઇઝ પ્રોહિબિટેડ બાય લો ઓર વિચ ફર્નિશિસ ગ્રાઉન્ડ ફોર અ સિવિલ એક્શન એન્ડ અ પર્સન ઇઝ સેડ ટુ બી લીગલી બાઉન્ડ ટુ ડુ વિથ વોટ એવર ઇટ ઇઝ ઇલીગલ ઇન હિમ ટુ ઓમિટ. ગેરકાયદેસર એ શબ્દ જે કૃત્ય ગુનો હોય અથવા જે કૃત્યની કાયદાથી મના કરવામાં આવી હોય અથવા જે કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાનું કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે છે. અને જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી છે તેમ કહેવાય. લીગલી બાઉન્ડ ટુ ડુ, ઇલીગલ લીગલી બાઉન્ડ ટુ ડુ, સેક્શન નંબર 43. કલમ નંબર 44માં ઇન્જરી ઇજાની જોગવાઈ આપવામાં આવી છે, ઇજાની વ્યાખ્યા આપવામાં આવી છે. ઇજા કોને કહેવાય? તો ધ વર્ડ ઇન્જરી ડિનોટ્સ એની હાર્મ વોટ એવર ઇલીગલી કોઝ ટુ એની પર્સન ઇન બોડી માઇન્ડ રેપ્યુટેશન ઓર પ્રોપર્ટી. ચાર વસ્તુ યાદ રાખવાની. ઇજા શબ્દ કોઈ વ્યક્તિના શરીરને, બોડી, મનને, માઇન્ડ, પ્રતિષ્ઠાને, રેપ્યુટેશન અને મિલકતને, પ્રોપર્ટીને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈ પણ હાનિનો નિર્દેશ કરે છે. ચાર વસ્તુ છે, બોડી, માઇન્ડ, રેપ્યુટેશન ઓર પ્રોપર્ટી. કલમ નંબર 45 જીવનની વ્યાખ્યા આપવામાં આવી છે, ઘણી વાર પૂછાતી હોય છે. ધ લાઈફ ડિનોટ ધી હ્યુમન લાઈફ ઓફ અ હ્યુમન બિંગ અનલેસ ધી કન્ટ્રરી અપીયર્સ ફ્રોમ ધી કન્ટેસ્ટ. સંદર્ભથી કંઈ વિરુદ્ધનો ઈરાદો જણાતો ન હોય તો જીવન એ શબ્દ માનવીના જીવનનો નિર્દેશ કરે છે. કલમ નંબર 46 જે છે મૃત્યુ, ડેથ. ધ વર્ડ ડેથ ડિનોટ્સ ધી ડેથ ઓફ અ હ્યુમન બિંગ અનલેસ ધ કન્ટ્રરી અપીયર્સ. અંદરથી વિરુદ્ધનો ઈરાદો જણાતો ન હોય તો મૃત્યુ એ શબ્દ માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે. 45 લાઈફ છે, 46 ડેથ છે. આગળ વધીએ. કલમ 47 પશુ, એનિમલ. કલમ 47 પશુ એનિમલ વિશેની છે. ધ એનિમલ ડિનોટ્સ એની લાઈવ ક્રિએચર અધર ધેન અ હ્યુમન બિંગ. પશુ એ શબ્દ માણસ સિવાયના, અધર ધેન અ હ્યુમન બિંગ, કોઈ પણ જીવંત પ્રાણીનો નિર્દેશ કરે છે. સેક્શન નંબર 47. સેક્શન નંબર 48 વહાણ, વેસલ. વેસલ, ધ વર્ડ વેસલ ડિનોટ્સ એનીથિંગ મેડ ફોર ધી કન્વિયન્સ બાય વોટર ઓફ હ્યુમન બિંગ ઓફ પ્રોપર્ટી. વહાણ એ શબ્દ માણસોને અને માલને જળ માર્ગે લાવવા અથવા લઈ જવા માટે બનાવેલા કોઈ સાધનનો નિર્દેશ કરે છે. બિલકુલ સિમ્પલ છે, એકવાર વાંચશો યાદ રહી જશે. કલમ 49 છે વર્ષ, મહિનો, યર અને મંથ. વેર એવર ધ વર્ડ યર ઓર ધ વર્ડ મંથ ઇઝ યુઝ ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ દેટ ધી યર ઓર ધ મંથ ઇઝ ટુ બી રિકન એકોર્ડિંગ ટુ ધી બ્રિટિશ કેલેન્ડર. બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને વર્ષ અને મહિનો નો શબ્દનો ઉપયોગ કર્યો છે તેવું સમજવાનું છે. બીજું કોઈ કેલેન્ડર નહીં, યાદ રાખવાનું છે બ્રિટિશ કેલેન્ડર. ક્લિયર? સેક્શન નંબર 50માં કલમની વ્યાખ્યા છે, સેક્શનની વ્યાખ્યા છે. ઇઝી છે, વાંચી લેજો, પૂછાતું નથી. કલમ નંબર 50 સેક્શન. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે કલમ નંબર 51 સોગંદ, ઓથ. ઓથ કોને કહીશું, સોગંદ કોને કહેવાય? તો ધ વર્ડ ઓથ ઇન્ક્લુડ્સ અ સોલેમન અફર્મેશન સબસ્ટિટ્યુટેડ બાય લો ફોર એની ઓથ એન્ડ એની ડેક્લેરેશન રિક્વાયર્ડ ઓર ઓથોરાઇઝ બાય લો ટુ બી મેડ બિફોર અ પબ્લિક સર્વન્ટ ઓર ટુ બી યુઝ ફોર ધ પર્પઝ ઓફ પ્રૂફ વેધર ઇન અ કોર્ટ ઓફ જસ્ટિસ ઓર નોટ. સોગંદ એ શબ્દમાં સોગંદના બદલે
कायदा थी गंभीरता पूर्वक लेवानी प्रतिज्ञानो अने कोई राज्य सेवक समक्ष जे करवानु कायदा मुजब आवश्यक होय के कायदा थी अधिकृत करेलू होय तेवा अथवा कोर्ट मा के तेनी बाहर साबिती माटे उपयोग मा लेवाना एकरानो समावेश थाय छे। कायदा मुजब जे पण कोई प्रतिज्ञा लेवानो राज्य सेवक नो जे कायदा मुजब अधिकार होय अधिकृत करवामा आवेला होय कोर्ट मा तेनो साबिती माटे एकर उपयोग थई शके तेवू होय अने ए एकरानो समावेश ओथ मा करवामा आवे छे। कलम नंबर 51 वात करे छे सोगंदनी ओथ। मित्रों फरी एक बार रियल एजुकेशन कैचिट अमारी चैनल ने आप सब्सक्राइब करो, बेल आइकॉन ने क्लिक करो, अमारा वीडियो ने लाइक करो ने वधु मा वधु अपना मित्रों सुधी शेयर करो जेथी आपने दरेक ने आ कायदानु नॉलेज आपी शकीए। मित्रों याद राखी शकीए ने गुजराती लैंग्वेज में अपने तमने सरलता से समझावी शकीए। कायदो अघरो नथी मित्रों, तो वधु मा वधु लाइक शेयर एंड सब्सक्राइब करशो। मित्रों खूब खूब धन्यवाद, फरी आपने मळीशुं, कॉमेंट करजो अमने, अमे फरी आपने कया विषय पर कई रीते आपने आगळ वधीशुं ते विषय पण चर्चा करीशुं, कॉमेंट करशो। मित्रों खूब खूब धन्यवाद मित्रों।